45 વર્ષથી વધુ વયના લોકો માટે સરકાર દ્વારા રસીકરણ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આજે ઠેર ઠેર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ઠેર ઠેર રસીકરણ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં નોંધણી પ્રક્રિયા સાથે કોરોનાની વેક્સિન મૂકવામાં આવી રહી છે, જેમાં આજે VIPO વડોદરા દ્વારા મેગા રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું હતું। સંત કબીર રોડ પર કમુબાડા હોલ ખાતે ગૌરક્ષા સેવા સમિતિ અને પ્રેશિયસ સ્માઇલ ફાઉન્ડેશનના સહયોગથી આ રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું। લોકોમાં રસીકરણ માટે જાગૃતતા લાવવાની સાથે વધુને વધુ સંખ્યામાં રસીકરણનો લાભ લે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પરમ પૂજ્ય 108 દ્વારકેશલાલ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી વિપો સંસ્થા દ્વારા આજે 9 જગ્યાએ ફ્રી રસીકરણના કેન્દ્ર કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં। એમાં વોર્ડ નંબર 14માં કમુબાડા હોલ આવેલો છે, તે ખાતે પણ વિપો સંસ્થા દ્વારા અહીંયા પણ કેન્દ્ર આપવામાં આવ્યું છે, જેની એમની જોડે અમારી જોડે વિપો સંસ્થા દ્વારા જે અહીંયા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, તો એમની સાથે અમારું ગૌરક્ષા સેવા સમિતિ અને પ્રેશિયસ સ્માઇલ ફાઉન્ડેશનને પણ જોડ્યા છે। આ કેન્દ્ર અમને સોંપવામાં આવ્યું છે। આજે લગભગ 5000 જેટલા લોકો રસીકરણનો આ લાભ લેશે વિના મૂલ્યે। 9 કેન્દ્રો ખોલવામાં આવે છે, દાલિયાવાડી પણ ખૂબ મોટું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, કલ્યાણ પ્રસાદ હોલમાં મોટું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે। વોર્ડ નંબર 14નો જે આ વિસ્તાર છે તેમાં બરાનપુરા, વાડી, કાલુપુરા, બરાન, ગડિયારીપોળ જેવા વિસ્તારોના લોકોને રસીકરણ સહેલાથી મળી રહે તે આશયથી પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે। આ કાર્યમાં અમારી જોડે કમુમાળા કેન્દ્ર પર લાળ ભવનના પ્રમુખ હરીશભાઈ દેસાઈ, ગૌરક્ષા સેવા સમિતિના માર્ગદર્શક ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, મિનેશભાઈ શાહ પણ હાજર છે, અને હમણાં થોડી વાર પહેલાં જ દ્વારકેશલાલજીને લાલન પણ પધારી ચૂક્યા છે। તો ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને સહેલાઈથી રસીકરણ મળી રહ્યું છે અને ખૂબ સારી રીતે કાર્ય થઈ રહ્યું છે। મારું નામ સચિન પાટડિયા, ગૌરક્ષા સેવા સમિતિનો કાર્ય કરતા છું, વોર્ડ નંબર 14નો કાઉન્સિલર। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।